नगर प्राथमिक शिक्षण समिति भावनगर संचालित श्री भूता रुग्नाथ प्राथमिक शाला नंबर 12 वालकेट गेट कपरा। द्वारा आयोजित ऑनलाइन एजुकेशन में धोरण 8 विषय विज्ञान अने टेक्नोलॉजी पाठ 1 पाक उत्पादन अने व्यवस्थापन ना वीडियो पार्ट 5 में हूँ विषय शिक्षक निहल भाई एम अंधारिया आपनो हार्दिक स्वागत करू छु। अही पाठ 1 पाक उत्पादन अने व्यवस्थापन ना 5मा भाग में आपणे अंतिम तबक्का में छीए, त्यारे जोईए के आपणे शुं आगळ अभ्यास करवानो छे। आ भाग में आपणे आधुनिक सिंचाई पद्धतिओ एटले के मॉडर्न मेथड्स ऑफ इरिगेशन विशे अभ्यास करवानो छे। सिंचाईनी आधुनिक पद्धतिओ द्वारा आपेल पाणीनो करकसर पूर्वक उपयोग करी शकीए छीए, जेनी मुख्य पद्धतिओ आ मुजब छे। जेनी अंदर पहली पद्धति तरीके फुवारा पद्धति एटले के स्प्रिंकलर सिस्टम नो उपयोग थाय छे। आ पद्धतिनो उपयोग असमतल भूमि माटे, एटले के जे जमीन समतल नथी ત્યાં આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે। ઢોળાવવાળી જમીન હોય ત્યાં આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી નીવડે છે, જે આકૃતિમાં આપણે અહીં જોઈ શકીએ છીએ। જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર હોય છે, કાટખૂણે પાઇપના ઉપરી છેડા તરફ ફરતી નોઝલો લગાડવામાં આવેલી હોય છે। આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ એટલે કે અહીંયા આ જે છે આકૃતિમાં તે મુખ્ય પાઇપ છે તેની સાથે જોડાયેલો હોય છે। જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે તે ફરતી નોઝલોમાંથી બહાર નીકળે છે અને તેનો છંટકાવ છોડ ઉપર થાય છે, જેમ કે વરસાદ પડતો હોય। ફુવારા પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। ત્યાર પછી આપણે આધુનિક સિંચાઈ પદ્ધતિમાં બીજી પદ્ધતિ છે ટપક પદ્ધતિ, જે ડ્રીપ સિસ્ટમ તરીકે ઓળખાય છે, તેનો અભ્યાસ કરીશું। આકૃતિની અંદર અહીંયા ડ્રીપ સિસ્ટમ છે તે બતાવેલી છે। આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે, આથી તેને ટપક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ એક સારી એટલે કે સર્વોત્તમ પદ્ધતિ છે। એનાથી છોડને ટીપે ટીપે પાણી પ્રાપ્ત થાય છે, જે અહીં આકૃતિમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ। આ પદ્ધતિમાં પાણીનો બગાડ એટલે કે વ્યય થતો નથી, એટલે આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એક વરદાન સમાન સાબિત થઈ છે। ત્યાર પછી આપણે જોઈએ નિંદણ। નિંદણ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, ખેતરમાં કેટલાક અન્ય બિનજરૂરી એટલે કે અનૈચ્છિક છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે। આવા અનૈચ્છિક બિનજરૂરી છોડને આપણે નિંદણ, ઇંગ્લિશમાં એને વીડ્સ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈએ નિંદામણ। આ જે નિંદણ છે તે પાકને જરૂરી પોષક દ્રવ્યો પોતે ગ્રહણ કરે છે અને પાકના વિકાસ અને વૃદ્ધિને અટકાવે છે, એટલે તેને દૂર કરવું ખૂબ જ જરૂરી છે। તો નિંદણને દૂર કરવાની જે ક્રિયા છે તેને આપણે નિંદામણ તરીકે ઓળખીએ છીએ। ત્યાર પછી આપણે જોઈએ વૈજ્ઞાનિક કારણ। વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો નિંદામણ કરવું આવશ્યક છે, તો ચાલો તેનો આપણે જવાબ જોઈએ। નિંદણ છે તે પાકની સાથે આપમેળે ઉગી નીકળે છે। આ પાક સાથે ઉગી નીકળતું નિંદણ પાણી,
પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ ઉપર અસર કરે છે. કેટલાક નિંદણ પાક થઈ ગયા બાદ તેની કટિંગમાં એટલે કે લણણીમાં પણ વિક્ષેપ ઊભો કરે છે અને મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે છે. આ બધા કારણોસર છોડનો વિકાસ અને વૃદ્ધિ સારો થાય તે માટે નિંદણને દૂર કરવું એટલે કે નિંદામણ કરવું અત્યંત આવશ્યક છે. ત્યારબાદ આપણે નિંદણને દૂર કરવાની પદ્ધતિઓ જે વ્યવહારમાં ઉપયોગમાં લેવામાં આવે છે તેના વિશે માહિતી મેળવીએ. નિંદણને દૂર કરવા તેમજ તેની વૃદ્ધિને નિયંત્રિત કરવા ખેડૂત જુદી જુદી એટલે કે વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે. પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નિંદણને દૂર કરવામાં સહાયતા મળે છે. આમ કરવાથી નિંદણ છે એ સુકાઈ જાય છે, મરી જાય છે અને માટીમાં ભળી જાય છે. કેટલાક નિંદણમાં પુષ્પો ઉદ્ભવે છે કે બીજ બને તે પહેલા જ જો તેને દૂર કરવામાં આવે તો તે વધારે ઉપયોગી સાબિત થાય છે. એટલે કે નિંદણને દૂર કરવું એ યોગ્ય બને છે. સમયાંતરે એટલે કે સમયે સમયે નિંદણને જમીન નજીકથી કાપવામાં કે મૂળ સહિત જાતે જ ઉખાડવામાં આવે છે. તેના માટે ખુરપી અથવા તો વાવણિયા એટલે કે સીડ ડ્રીલ નો ઉપયોગ છે તે કરવામાં આવે છે. નિંદણને આ ઉપરાંત કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરી શકાય છે. આવા રસાયણો જે આપણે ઉપયોગમાં લઈએ છીએ તેને નિંદણ નાશક એટલે કે વિડીસાઇડ્સ પણ કહે છે. જેમ કે 2,4-D ખેતરમાં નિંદણનો નાશ કરવા માટે છંટકાવ કરવામાં આવે છે, જેનાથી નિંદણ નાશ પામે છે પરંતુ પાકને કોઈ નુકસાન થતું નથી. એ પણ એટલું જ જરૂરી છે કે નિંદણ નાશક જે રસાયણો છે તે પાકને નુકસાન ન કરે પરંતુ જે નિંદણ છે તેનો જ નાશ કરે તે પણ એટલું જ આવશ્યક છે. નિંદણ નાશકને પાણીમાં યોગ્યતા અનુસાર ભેળવી તેને મંદ કરી અને પછી સ્પ્રેની મદદથી ખેતરમાં તેનો છંટકાવ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ લણણી વિશે. તો ચાલો લણણીને અંગ્રેજીમાં હાર્વેસ્ટિંગ HARVESTING તરીકે ઓળખવામાં આવે છે. પાકની લણણી છે એ ખૂબ જ મહત્વનું કામ છે. જ્યારે પાક પૂર્ણ પરિપક્વ એટલે કે તૈયાર થઈ જાય છે ત્યારે પછી તેને કાપવાની ક્રિયા છે એ કરવામાં આવે છે, જે લણણી કહેવાય છે. લણણી દરમિયાન કાં તો છોડને ખેંચીને ઉખાડી નાખવામાં આવે છે અથવા તેને જમીનથી નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે. એક અનાજ કે પાકને પરિપક્વ થતા લગભગ 3-4 મહિના લાગે છે. આપણા ભારત દેશની અંદર દાંતરડા એટલે કે સિક્કલની મદદથી હાથ વડે પાક કાપવામાં આવે છે એટલે કે લણણી કરવામાં આવે છે. આકૃતિ 1.7 અથવા એક મશીનનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેને હાર્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ થ્રેશિંગ. કાપવામાં આવેલા પાકમાંથી બીજ અથવા તો દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે, જેને થ્રેશિંગ તરીકે ઓળખવામાં આવે છે. કમ્બાઈન મશીન, આ મશીન વડે લણણી તેમજ થ્રેશિંગ એમ બંને પ્રક્રિયાઓ સાથે થઈ શકે છે. અહીં આકૃતિમાં જે મશીન કમ્બાઈન મશીન બતાવવામાં આવેલું છે તેના દ્વારા કાપવામાં આવેલા પાકમાંથી બીજ અને દાણાઓ
તેમાં જ કટિંગ એટલે કે લણણીની પ્રક્રિયા પણ થઈ શકે છે. ત્યાર પછી આપણે જોઈએ ઉપણવાની ક્રિયા. તો ઉપણવું એટલે શું? આકૃતિમાં ઉપણવાનું યંત્ર છે તે બતાવવામાં આવેલું છે. તો સૌપ્રથમ આપણે સમજીએ ઉપણવું. નાના ખેતરવાળા ખેડૂતો અનાજના જે દાણાઓ છે એને ઉપણવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે, જે અંગ્રેજીમાં વિનોવિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના વિશે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 6 માં અભ્યાસ કરી ચૂક્યા છો. આપણા ભારત દેશની અંદર ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. આપણા રોજિંદા જીવનથી આપણે કંટાળો અનુભવીએ છીએ, એટલે જ આપણા દેશની અંદર અલગ અલગ ઋતુઓની અંદર અલગ અલગ સમયે તહેવારો એટલે કે ઉત્સવો ઉજવવામાં આવે છે. તો લણણી ઉત્સવો ક્યાં છે તેના વિશે માહિતી મેળવીએ. 3-4 મહિનાના અથાગ પરિશ્રમ પછી લણણી ઉત્સવનો સમય આવે છે ત્યારે ખેડૂતો ખુશખુશાલ થતા નજરે પડે છે. ઊભા પાકનું સુવર્ણ દ્રશ્ય ખેડૂતોના હૃદયમાં ઉલ્લાસ તેમજ સારા સમયનો ભાવ સંચાર કરે છે. આ સમય થોડોક આરામ કરવાનો તથા ખુશી મનાવવાનો સમય હોય છે, કારણ કે આગળની ઋતુના પ્રયત્નનું ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે જ ભારતના બધા ભાગોમાં લણણીનો સમય આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. પુરુષ તેમજ મહિલાઓ બધા ભેગા મળીને આ ઉત્સવ ઉજવે છે. લણણી ઋતુની સાથે કેટલાક વિશેષ ઉત્સવ જેવા કે પોંગલ, બૈશાખી, હોળી, દિવાળી, નાબન્ય તેમજ બિહુ જેવા તહેવારો છે તે જોડાયેલા છે. ત્યાર પછી આપણે જોઈએ સંગ્રહ. પાકને લણણી કર્યા બાદ તેનો સંગ્રહ કરવો એ પણ એક ખૂબ જ અગત્યનું કામ છે. તો આપણે જોઈએ સંગ્રહ. ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે. જો ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવાના હોય તો તેને ભેજ, કીટકો, ઉંદરો અને સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો પડશે જ. તો તાજા કાપેલા પાકના દાણાઓને સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો તેની બગડવાની અથવા સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની તથા બીજાંકુરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના વધી જાય છે. અર્થાત સંગ્રહની પહેલા બીજને તાપમાં સૂકવવા આવશ્યક છે, જેનાથી તેનામાં રહેલા ભેજની માત્રામાં ઘટાડો થાય છે, જેથી તેને કીટકો, ઉપદ્રવો, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પ્રાપ્ત થઈ શકે છે. ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કોથળાઓ, ધાતુ ના મોટા પીપડાઓ તેમજ મોટા પાયા ઉપર અનાજનો સંગ્રહ સાઇલોમાં એટલે કે ધાતુના ઊંચા કન્ટેનરમાં કરે છે, જે અહીં આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે. ત્યાર પછી તેને કોથળાઓમાં પેકિંગ કરવામાં આવે છે. અથવા કોઠારની અંદર તેનો સંગ્રહ કરવામાં આવે છે, જેથી પાકનું ઉંદરો અને કીટકો જેવા જંતુઓથી રક્ષણ કરી શકાય છે, જે આપણે આગળની આકૃતિમાં જોઈ ગયા. આ ઉપરાંત ઘરગથ્થુ ઉપચાર તરીકે લીમડાના સૂકા પાનનો અનાજના સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે પાકને સંગ્રહ સારી રીતે થઈ શકે છે, તેમાં જીવાત પડતી નથી. મોટા સંગ્રહ ગૃહ એટલે કે સ્ટોરેજમાં અનાજને ઉપદ્રવો તેમજ સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવા માટે
રાસાયણિક ઉપચાર એટલે કે જંતુનાશક દવાઓ પણ છટકાવ કરવામાં આવે છે. ત્યાર પછી અહીં આપણે પાઠના અંતિમ ચરણમાં પહોંચી ગયા અને તે છે પશુપાલન. પશુપાલન વિશે આપણે સૌ પરિચિત છીએ. ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓને યોગ્ય ખોરાક, રહેઠાણ તેમજ તેની દેખરેખ પણ અતિ આવશ્યક હોય છે. જ્યારે આને મોટા પાયા ઉપર કરવામાં આવે છે ત્યારે તે પશુપાલન એટલે કે એનિમલ હસ્બન્ડરી તરીકે ઓળખવામાં આવે છે. તંદુરસ્તી માટે માછલી એક એવો સારો ખોરાક છે. આપણે કોડ લીવર ઓઇલ માછલીમાંથી મેળવીએ છીએ, જેમાં વિટામિન ડી વધારે માત્રામાં હોય છે. પરંતુ શાકાહારી માણસો માટે તે એટલું બધું ઉપયોગી નથી, છતાં આ કોડ લીવર ઓઇલ ની માછલીમાંથી જે કોડ લીવર ઓઇલ બહાર નીકળે છે તે કમળા જેવા રોગની અંદર ખૂબ જ સારી રીતે ઉપચાર માટે ઉપયોગમાં પણ લેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ એક જે છે તેનો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો હવે તમે તૈયાર છો, કહો તો શેના માટે? તો કે તમારા આજના હોમવર્ક માટે. તો ચાલો આપણે આજે જોઈ લઈએ તમારું આજનું હોમવર્ક. પ્રશ્ન પહેલો લખી લેશો, આધુનિક સિંચાઈ પદ્ધતિઓ કેટલી છે તેના નામ આપો. પ્રશ્ન બે, ફુવારા પદ્ધતિ વિશે સમજાવો. પ્રશ્ન ત્રણ, ટપક સિંચાઈ પદ્ધતિ સમજાવો. પ્રશ્ન ચાર, નિંદામણ અને નિંદણ ની વ્યાખ્યા આપી સમજાવો. પ્રશ્ન પાંચ, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો, નિંદામણ કરવું આવશ્યક છે. પ્રશ્ન છ, નિંદણને દૂર કરવાની પદ્ધતિઓ સમજાવો. પ્રશ્ન સાત, લણણીની વ્યાખ્યા આપી તેના વિશે સમજાવો. પ્રશ્ન આઠ, થ્રેશિંગની વ્યાખ્યા આપો. પ્રશ્ન નવ, લણણી અને થ્રેશિંગ બંને કાર્ય થઈ શકે છે તે મશીનનું નામ આપો. ત્યાર પછી પ્રશ્ન નંબર દસ, ઉપણવાની ક્રિયા સમજાવો અને લણણી ઉત્સવો વિશે સમજાવો. પ્રશ્ન અગિયાર, સંગ્રહ પદ્ધતિ વિશે સમજાવો. પ્રશ્ન બાર, પશુપાલન વિશે સમજાવો. અને તમારા હોમવર્કનો છેલ્લો પ્રશ્ન, કોડ લીવર ઓઇલ માછલીમાંથી ક્યુ વિટામિન મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હોમવર્ક સાથે તમારું કાર્ય પૂર્ણ થતું નથી, પણ તમે આ વિડીયો જોયો બરાબર, આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન ભાગની અંદર એક ટેસ્ટ લિંક મૂકેલી છે, જે ટેસ્ટ લિંક પર ક્લિક કરવાથી ટેસ્ટ ખુલી જશે જે આ વિડીયો સાથે સંબંધિત છે, જેમાં તમારે તમારું નામ ઉમેરો કર્યા પછી ઓકે આપવાથી આ વિડીયોને અનુરૂપ પ્રશ્નો ખુલશે. દરેક પ્રશ્નની નીચે ચાર જવાબ આપેલા છે, એ જવાબમાંથી તમારે સાચો જવાબ પસંદ કરવાનો છે. આવી રીતે 10 પ્રશ્નોના જવાબ આપ્યા પછી સબમિટ બટન પર ક્લિક કરવાથી તમને 10માંથી કેટલા માર્ક મળે છે તે તમે જોઈ શકશો. એ સાથે તમારી ટેસ્ટ છે એ પૂર્ણ થશે. તો અહીંયા પહેલા પાઠનું કામ પૂર્ણ કરી આપણે બીજા પાઠના વિડીયો સાથે ફરી મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.